નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ એક વિષયાંક પ્રકરણ છ ખાતાવહી ખતવણી ભાગ એક જેમાં વિદ્યાર્થી મિત્રો ખાતાવહી એટલે શું ખતવણી એટલે શું ખાતાવહીનો સ્ટ્રક્ચર અને આપણે ઉદાહરણ નંબર એક વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું પ્રકરણ નવ ખાતાવહી ખતવણી ખાતાવહી એટલે કે લેજર એન્ડ ખતવણી એટલે કે પોસ્ટિંગ તો વિદ્યાર્થી મિત્રો ખાતાવહી અગાઉ આપણે શરૂઆતમાં આમનોદ જોઈ ગયેલા આમનોદ ત્યાર પછી પેટા નોંધો એ આમ નોંધ અને પેટા નોંધોના આધારે આપણે ખાતા વહીમાં ખતવણી કઈ રીતે કરી શકીએ તો એ વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું તો સૌપ્રથમ ખાતાવહી એટલે શું તો વિદ્યાર્થી મિત્રો હિસાબી વર્ષ દરમિયાન આપણી કુલ ખરીદી કેટલી છે કુલ વેચાણ કેટલું છે કુલ ખર્ચાઓ કેટલા છે આવકો કેટલી છે આપણા મિલકતોને લેણા કેટલા છે આપણે દેવા જવાબદારીઓ કેટલી છે ધંધાને કેટલો નફો થયો છે ધંધાને કેટલું નુકસાન થયું છે આ તમામ વિશેની માહિતી જાણવા માટે આપણે ખાતા વહી તૈયાર કરીએ છીએ તો આ રીતે જે આપણે આમ નોંધ તૈયાર કરી છે પેટા નોંધો તૈયાર કરી છે તો તેના આધારે આપણને આ માહિતી મળી શકતી નથી તો આ વિસ્તૃત માહિતી મેળવવા માટે આપણે ખાતા વહીમાં ખતવણી કરીને આ માહિતી જાણી શકીએ છીએ તો આ માટે ખાતા વહીમાં અલગ અલગ ખાતાઓ ખોલીને એ ખાતામાં ખતવણી કરવા આવે છે અને એ રીતે ખાતાવહી તૈયાર કરવામાં આવે છે તો ખાતાવહી એટલે શું તો કે હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા માટે હિસાબી નોંધો એટલે કે કઈ નોંધો આમ નોંધ છે પેટા નોંધો છે જે આપણે અગાઉના પ્રકરણોમાં શીખી ગયા તો કે તેના આધારે જુદા જુદા તારણો શોધવા તારણો એટલે કે કયા તો કે કુલ ખરીદી કેટલી છે ખરીદીમાં પણ ઉધાર ખરીદી કેટલી છે રોકડ ખરીદી કેટલી છે વેચાણમાં પણ ઉધાર વેચાણ કેટલું છે રોકડ વેચાણ કેટલું છે ખર્ચાઓમાં મહેસૂલી ખર્ચા મૂડી ખર્ચાઓ ત્યારબાદ આવકોમાં પણ મહેસૂલી આવકો મૂડી આવકો મિલકતો અને લેણા જવાબદારી દેવા તો તેવા તારણો શોધવા માટે અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે વ્યક્તિના ખાતાઓ માલ મિલકતના ખાતાઓ ઉપજ ખર્ચના ખાતાઓ તો આવા ખાતાઓ તૈયાર કરવામાં આવે છે અને આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડે બનાવવામાં આવે છે જેને આપણે ખાતા હોય કે લેઝર્સ તરીકે ઓળખીએ છીએ તો હવે વિદ્યાર્થી મિત્રો ખાતું એટલે શું એકાઉન્ટ એટલે શું તો કે કોઈ પણ હિસાબી સમયગાળા દરમિયાન ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ માલ મિલકત ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારો નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ એટલે કે ખાતું તો કે નિશ્ચિત નમૂનો તૈયાર કરવામાં આવે છે ખાતું એટલે તો કે જેમાં ઉધાર અને જમા બાજુ આવે છે અને તેમાં ચોક્કસ વ્યક્તિ માલ કે મિલકત ઉપજ કે ખર્ચને લગતા ખાતા તૈયાર કરવામાં આવે છે જેને આપણે ખાતું તરીકે ઓળખીએ છીએ જે નામાના નિયમો અનુસાર આપણે નામાના નિયમો શીખી ગયા છે બરાબર ઉધાર જમાના નિયમો તો કે વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા એ જ રીતે માલ મિલકત ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર માલ કે મિલકત જાય તો જમા એ જ રીતે ઉપજ કે ખર્ચમાં ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર આવક કે ઉપજ હોય તો જમા તો આવા જે નિયમો છે તે નામાના નિયમો નામાના ઉધાર જમાના નિયમોના આધારે ઉધાર અને જમા અસરો દર્શાવતું જે તારણ તૈયાર કરવામાં આવે છે જેને આપણે ખાતું તરીકે ઓળખીએ છીએ તો આ રીતે કોઈપણ ખાતું બનાવતી વખતે વ્યવહારોની ઉધાર અને જમા અસરો આપવામાં આવે છે ખાતામાં મુખ્યત્વે બે બાજુઓ હોય છે ઉધાર બાજુઓ અને જમા બાજુ હવે અહીં તમને આપણે ખાતાનો નમૂનો આપ્યો છે તો આ રીતે ખાતા વહીમાં ખાતું બનાવતી વખતે સૌપ્રથમ તો નામ જે તે વ્યક્તિનું ખાતું હોય તો તેનું નામ ખાલી જગ્યાનું ખાતું કોઈપણ ખાલી જગ્યામાં કોઈપણ વ્યક્તિ હોય માલ મિલકતનું ખાતું હોય ફર્નિચરનું ખાતું યંત્રનું ખાતું ઉપજ ખર્ચમાં કોઈ પણ વ્યક્તિનું હોય તો તે અહીં તમે લખી શકો ત્યાર પછી ઉધાર અને જમા તારીખ વિગત નોંધ નોપા રકમ રૂપિયા તારીખ વિગત નોપા રકમ રૂપિયા તો આ રીતે ખાના બનાવવાના હોય છે ખાતામાં ખતવણીનો અર્થ વિદ્યાર્થી મિત્રો ખતવણી એટલે શું તો કે આમ નોંધ અને પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે નામાના નિયમો આપણે ઉધાર જમાના નિયમો જોઈ ગયેલા વ્યક્તિ ખાતાનો નિયમ માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાના નિયમ તો તે પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી કે ખતવવું કહેવામાં આવે છે જેમ કે એક્સ વાય ઝેડ પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો હોય તો ખરીદી ખરીદ ખાતે ઉધાર થાય તે જે તે વ્યક્તિ ખાતે જમા તો જે એક્સ ઝેડ વ્યક્તિનું ખાતું જમા હોય છે તો તે એક્સ વાય ઝેડ વ્યક્તિના ખાતામાં જમા બાજુ જમા બાજુ તારીખ અહીં લખવામાં આવે ત્યાર પછી અહીં ખરીદ ખાતે લખવામાં આવે ખરીદ ખાતે અને જે રકમ હોય દસ હજાર હોય એક હજાર હોય તો તે અહીં રકમ લખવામાં આવે તો આ પ્રકારની જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને ખતવણી તરીકે ઓળખવામાં આવે છે તો એ જ રીતે ખરીદ ખાતું હોય બરાબર તો તે ખરીદ ખાતું અહીં ખતવણીમાં ખોલવામાં આવતું હોય છે અથવા તો જે તે વ્યક્તિનું વ્યક્તિનું ખાતું ખોલવામાં આવતું હોય છે ફર્નિચરનું ખાતું ખોલવામાં આવતું હોય છે આપણે ફર્નિચરનું વેચાણ કર્યું હોય તો ફર્નિચર ધંધામાંથી જાય છે ફર્નિચર ધંધામાંથી જાય એટલે કે જમા તો ફર્નિચર ખાતામાં અહીં ફર્નિચર ખાતામાં જમા બાજુ તારીખ લખવાની પછી જો આપણે ફર્નિચર રોકડેથી વેચ્યું હોય તો અહીં રોકડ ખાતે લખાશે અને જો આપણે ફર્નિચર કોઈક વ્યક્તિને ઉધાર વેચ્યું હોય તો તે વ્યક્તિનું ખાતું અહીં લખાશે ત્યાર પછી રકમના ખાનામાં રકમ લખાશે નોપામાં કશું લખાશે નહીં અહીં નોંધણી પાના નંબર બરાબર તો કે અહીં નોંધણી પાના નંબર લખવામાં આવે છે એટલે કે આમ નોંધ કયા પાના પર છે તો તે લખવામાં આવે છે અથવા તો પેટા નોંધ પરથી આપણે ખતવણી કરતા હોય તો આની જે નોંધ છે તે કઈ પેટા નોંધોમાં છે કયા પાના પર છે તો તે અહીં નંબર લખવામાં આવતો હોય છે તો આ રીતે ખતવણી કરવામાં આવે છે જે ખાતું અસર થયેલું હોય જેમ કે કોઈપણ ખાતું જમા થયેલું હોય તો જમા બાજુ અને જે ખાતું ઉધાર થયેલું હોય તો ઉધાર બાજુ જે નોંધવાની પ્રક્રિયા છે તેને ખતવણી તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે ખાતા વહી અને ખતવણીનો અર્થ તમને ખબર હોવી જોઈએ ત્યાર પછી ખાતા વહીની ઉપયોગિતા તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય બરાબર કે ખાતા વહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે કિંગ ઓફ બુક્સ બરાબર ખાતા વહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે અને આમના આમનોંદના ચોપડાને મૂળ ચોપડો કે પાયાનો ચોપડો કહેવામાં આવે છે કારણ કે સૌપ્રથમ આમનોંદ તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી તેના આધારે અન્ય નોંધો થતી હોય છે એટલે કે જે આમનોંદનો ચોપડો છે તે મૂળ કે પાયાનો ચોપડો છે જ્યારે ખાતા વહી એ ચોપડાઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે આમ ખાતા વહી એ નામાનો મુખ્ય ચોપડો છે પ્રધાન ચોપડો છે જ્યારે આમનોંદ એ મૂળ ચોપડો છે તો અહીં આ જે તફાવત છે તે યાદ રાખવાનો છે તમારે ત્યાર પછી ખાતા વહીની ઉપયોગીતા શું છે તો કે એક તો આપણે મૂડીનું પ્રમાણ જાણી શકીએ છીએ ધંધામાં કેટલી મૂડી રોકવામાં આવી છે તેનું પ્રમાણ જાણી શકાય છે ખાતા વહીના આધારે ત્યાર પછી મિલકતો મિલકતો કેટલી ખરીદવામાં આવી છે મિલકતો વર્ષના અંતે મિલકતો દ્વારા કેટલી રકમ આપણને પ્રાપ્ત થઈ છે તે આપણે જાણી શકીએ છીએ ત્યાર પછી લેણું અને દેવું વર્ષના અંતે ધંધામાં કેટલું લેણું છે કેટલું દેવું છે તેની જાણકારી મળી રહે છે આપણને ખાતા વહી પરથી ખાતાની બાકી શોધવામાં છે તેના આધારે આપણે જાણી શકીએ છીએ કે કેટલું લેણું છે કેટલું દેવું છે ત્યાર પછી ખર્ચાઓ અને ઉપજો હિસાબી વર્ષ દરમિયાન વિવિધ ખર્ચાઓ અને વિવિધ ઉપજો આપણે જાણી શકીએ છીએ બરાબર ધંધામાં કેટલા ખર્ચાઓ છે કેટલી આવકો છે તો તે આપણે જાણી શકીએ છીએ ત્યારબાદ ખરીદી અને વેચાણ અંગેની માહિતી તો કે હિસાબી વર્ષ દરમિયાન કુલ ખરીદી કેટલી છે કુલ વેચાણ કેટલું છે કુલ ખરીદ પરત કેટલું છે કુલ વેચાણ પરત કેટલું છે તો કે એ રીતે ખરીદી અને વેચાણ અંગેની માહિતી આપણે ખાતા વહી પરથી જાણી શકીએ છીએ ત્યારબાદ કાચું સરવૈયુ તૈયાર કરવા માટેની પણ આપણે કાચું સરવૈયું તૈયાર કરવા માટે ખાતાની બાકી જોઈતી હોય છે તો કે આવી જે ખાતાની બાકી છે તે ખાતાવહી તૈયાર કરીને શોધવામાં આવે છે જેમ કે ફર્નિચરની બાકી ઉધાર બાકી હોય છે તો કે તે રકમ શોધવામાં આવે છે અને ત્યાર પછી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવતું હોય છે તે જ રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે પણ ખાતા વહી એ ખૂબ જ જરૂરી છે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે પણ ખાતા વહી ખૂબ જ જરૂરી છે કે ખરીદી કેટલી છે વેચાણ કેટલું છે આપણા ધંધામાં લેણાં દેવા કેટલા છે તો તે વિશેની માહિતીના આધારે નીતિ નીતિવિષયક નિર્ણય લેવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ આંકડા વિષયક માહિતી મેળવવા માટે પણ ખાતા વહીએ મદદરૂપ થાય છે ખાતાવહીની અનુક્રમણિકા જે રીતે આપણી જે નોટ હોય ચોપડી હોય તેમાં અનુક્રમણિકા આવે છે તો એ અનુક્રમણિકાના આપણે આધાર આપણે કયું ખાતું કયા પાના પર છે તે સરળતાથી જાણી શકીએ છીએ આપણે આખી ખાતાવહી ખોલીને જોવી પડતી નથી તો એ જ રીતે મૂળાક્ષર પ્રમાણે ખાતાવહી તૈયાર કરવામાં આવતી હોય છે બરાબર તો અહીં અનુપનું ખાતું આકાશનું ખાતું ખાતાવહી પાના નંબર એટલે કે કયા પેજ પર આવ્યું છે તે પણ તો કે અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે અનુક્રમણિકા એટલે શું ખાતા વહીની અનુક્રમણિકા એટલે શું પાનોત્રી એટલે શું તો ત્યારે તમારે લખવાનું છે કે ખતવણીની પ્રક્રિયા વખતે ખાતા વહીમાં કયું ખાતું કયા પાના નંબર પર છે તે શોધવા માટે ખાતાઓની યાદી તૈયાર કરવામાં આવે છે જેને આપણે ખાતાવહીની અનુક્રમણિકા કે પાનોત્રી તરીકે ઓળખવામાં આવે છે જેના આધારે દરેક ખાતાની માહિતી આપણને મળી રહે છે ત્યાર પછી ખાતાના સ્વરૂપો ખાતાના મુખ્ય જો ત્રણ સ્વરૂપો છે બાંધેલો ચોપડો છૂટા પાના સ્વરૂપે અને કાળ સ્વરૂપે ખતવણીની પ્રક્રિયા ખતવણીની પ્રક્રિયા મુખ્યત્વે બે પ્રકારે થાય છે આમ નોંધના આધારે ખતવણી કરવામાં આવે છે અને પેટા નોંધોના આધારે ખતવણી કરવામાં આવે છે આમ નોંધના આધારે ખતવણી તો કે જેમાં સાદી આમ નોંધની ખતમણીની પ્રક્રિયા અહીં આમ તમને આપવામાં આવી છે પ્રથમ ઉદાહરણ છે પંદર ચાર બે હજાર પંદરના રોજ રાજ પાસેથી લેણા પેટે રૂપિયા છ હજાર પાંચસો મળ્યા મળ્યા એટલે કે આપણને રોકડ મળે છે જેની આમનોદ શું થશે રોકડ ખાતે ઉધાર તે રાજ ખાતે જમા તો આ પ્રકારે આમ થશે હવે આની ખતવણી કઈ રીતે કરીશું તો અહીં રોકડ ખાતે ઉધાર હોવાથી રોકડ ખાતું આપણે ખાતા વહીમાં તૈયાર કરીએ અહીંયા ઉપર હેડિંગ આપીશું શ્રી ખાલી જગ્યાની ખાતા વહી ત્યાર પછી રોકડ ખાતું તૈયાર કરશું રોકડ ખાતું ઉધાર જમા તારીખ વિગત નોપા રકમ રૂપિયા તારીખ વિગત નોપા રકમ રૂપિયા હવે રોકડ ખાતાની ઉધાર બાજુ આ લખશું તારીખ બે હજાર પંદર એપ્રિલ પંદર તારીખ રાજ ખાતે વિરુદ્ધનું ખાતું લખાય બરાબર રાજ ખાતે છ હજાર પાંચસો એ જ રીતે રાજનું ખાતું પણ તૈયાર કરીશું ખાતા વહીમાં તો રાજ ખાતે જમા છે તેથી રાજના ખાતામાં જમા બાજુ લખીશું વિરુદ્ધનું ખાતું આવે વિરુદ્ધનું ખાતું કયું છે રોકડ ખાતે એટલે અહીં વિરુદ્ધનું ખાતું લખાશે રોકડ ખાતે તારીખના ખાનામાં તારીખ લખશું અને રકમના ખાનામાં રકમ તો આ રીતે આપણે ખતવણી કરીશું મતલબમાં કે જે ખાતું ઉધાર થયું હોય તે ખાતાની તે જ બાજુ તેની વિરુદ્ધનું ખાતું લખાશે જેને આપણે ખતવણી તરીકે ઓળખીએ છીએ અહીં ઉદાહરણ નંબર એક નીચે આપેલ હર્નિસના વ્યવહારો પરથી તેની આમનોદ તૈયાર કરો અને ખાતાવહીમાં જરૂરી ખાતાઓ બનાવીને ખતવણી કરો તો આપણે આમનોદ પરથી ખતવણી ખાતાવહી તૈયાર કરવાની છે તો સૌપ્રથમ તો આપણે આમ નોંધ લખીશું જે આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છે હેડિંગ આપીશું સી હર્નિસની આમ નોંધ ત્યાર પછી ખાના તૈયાર કરીશું તારીખ વિગત ખાતાવહી પાના નંબર ઉધાર રૂપિયા જમા રૂપિયા વન બાય વન વ્યવહારો આપણે નોંધતા જઈશું સૌપ્રથમ જુલાઈ બે હજાર પંદર પહેલી તારીખ ફોરમ પાસેથી રૂપિયા પિસ્તાલીસ હજારનો માલ ખરીદ્યો હવે ફોરમ પાસેથી આપણે માલ ખરીદ્યો છે ધંધામાં માલ આવે છે ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા તો આ રીતે આપણે આમ નોંધ કરીશું ખરીદ ખાતે ઉધાર ફોરમ ખાતે જમા બાબત જે લખીશું રૂપિયા પિસ્તાલીસ હજારનો માલ ખરીદ્યો તેના રકમના ખાનામાં ઉધારમાં લખશું પિસ્તાલીસ હજાર જમામાં લખશું પિસ્તાલીસ હજાર ત્યાર પછી વ્યવહાર નંબર ત્રણ ધંધામાં રૂપિયા સાહીઠ હજાર વધારાની મૂડી લાવ્યા વધારાની મૂડી લાવ્યા એટલે કે ધંધામાં રોકડ આવે છે રોકડ આવે એટલે ઉધાર તે મૂડી ખાતે જમા તો તારીખ ત્રણ તારીખના ખાનામાં લખીશું રોકડ ખાતે ઉધાર છ સાહીઠ હજાર તે મૂડી ખાતે સાહીઠ હજાર બાબત જે વધારાની મૂડી ધંધામાં લાવ્યા તેના નેક્સ્ટ તારીખ પાંચ અવધને રૂપિયા પાંચ હજાર ચૂકવ્યા હવે અવધ એ લાભ લેનાર છે તેથી અવધ ખાતે ઉધાર ધંધામાંથી રોકડ જાય એટલે કે જમા માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે તો આપણે લખશું તારીખના ખાનામાં પાંચ અવધ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા પાંચ હજાર પાંચ હજાર અવધને રોકડા ચૂકવ્યા તેના ત્યાર પછી તારીખ છ રૂપિયા વીસ હજારનો માલ વીસ ટકા નફો ચડાવી દસ ટકા વેપારી વટાવે શનિને વેચ્યો હવે અહીં વીસ હજારનો માલ વીસ ટકા નફો ચડાવીને દસ ટકા વેપારી વટાવે શનિને વેચ્યો છે હવે અહીં શનિને વેચ્યો છે તેથી આમનો શું થશે શનિ એ લાભ લેનાર છે શનિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એ પ્રકારે થશે પરંતુ રકમ કેટલી આવશે તો તે આપણે ગણતરી કરવી પડશે હવે અહીં વીસ હજાર છે વીસ હજારના વીસ ટકા નફો ચડાવી નફો ચડાવી એટલે કે પ્લસ કરવાના વીસ હજારના વીસ ટકા એટલે આવશે ચાર હજાર ચાર હજાર પ્લસ કરતાં આપણને મળે છે ચોવીસ હજાર એ ચોવીસ હજારના દસ ટકા વેપારી વટાવ બાદ કરશું એટલે કે ચોવીસો બાદ થશે એટલે તમને રકમ મળશે એકવીસ હજાર છસો તો એકવીસ હજાર છસોથી નોંધ થશે એકવીસ હજાર લખાશે શનિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એકવીસ હજાર છસો એકવીસ હજાર છસો તો આ પ્રકારે નોંધ આપણે કરીશું બાબત જે લખીશું વીસ હજારનો માલ વીસ ટકા નફો ચડાવી શનિને વેચ્યો તેના એકવીસ હજાર છસો એકવીસ હજાર છસો નેક્સ્ટ તારીખ આઠ રૂપિયા અગિયાર હજાર બેંકમાં ભર્યા હવે બેંકમાં ભર્યા છે બેંક કે લાભ લેનાર છે તો બેંક ખાતે ઉધાર થશે ધંધામાંથી રોકડ જાય તો જમા થશે તો લખાશે તારીખના ખાનામાં આઠ તારીખ બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે રકમમાં ઉધારમાં લખશો અગિયાર હજાર જમામાં લખીશું અગિયાર હજાર બાબા જે લખાશે રૂપિયા અગિયાર હજાર બેંકમાં રોકડા ભર્યા તેના નેક્સ્ટ તારીખ નવ મારુતિ ફર્નિચર માર્ટમાંથી રૂપિયા બત્રીસોનું ફર્નિચર ખરીદ્યું હવે ફર્નિચર ખરીદ્યું એટલે કે મિલકત ખરીદી છે મિલકત આવે એટલે કે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર ત્રણ હજાર બસો તે કોની પાસેથી ખરીદ્યું છે મારુતિ ફર્નિચર માર્ટ પાસેથી ખરીદ્યું છે એટલે કે તે લાભ આપનાર છે બરાબર તો આ રીતે નોંધ થશે આમ નોંધ ફર્નિચર ખાતે ઉધાર તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે ત્રણ હજાર બસો બાબત જે લખાશે મારુતિ ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું તેના ત્યાર પછી નેક્સ્ટ તારીખ અગિયાર ઘર ખર્ચ પેટે હવે ઘર ખર્ચ પેટે ધંધામાંથી ચાર હજાર પાંચસો ચૂકવ્યા હવે ઘર ખર્ચ એટલે શું આવશે ઉપાડ તો આ રીતે આમનો થશે ઉપાડ ખાતે ઉધાર ચાર હજાર પાંચસો તે રોકડ ખાતે ચાર હજાર પાંચસો તો આ રીતે ઘર ખર્ચ હોવાથી ઉપાડ ખાતે લખાશે ધંધાના માલિકનો પોતાનો ખર્ચ હોવાથી ઉપાડ ખાતે લખાશે તો આ રીતે દરેક વ્યવહાર નોંધ્યા બાદ કુલ સરવાળો કરીશું ઉધાર બાજુ અને જમા બાજુનો રકમ સરખો આવવો જોઈએ અને સરવાળો કરતી વખતે આ રીતે ડબલ લાઇન કરીશું અને સરવાળો કરીશું તમારો સરવાળો આવશે એક લાખ પચાસ હજાર ત્રણસો હવે ત્યારબાદ તમારે ખાતા વહી તૈયાર કરવાની છે તો ઉપર હેડિંગ આપીશું શ્રી શ્રી હરણીશની ખાતા વહી ત્યાર પછી આમ નોંધના આધારે વન બાય વન ખાતાઓ આપણે તૈયાર કરતા જઈશું સૌપ્રથમ આપણે ખરીદ ખાતું તૈયાર કરશું ત્યારબાદ ફોરમનું ખાતું તૈયાર કરશું રોકડ ખાતું મૂડી ખાતું અવધનું ખાતું શનિનું ખાતું વેચાણ ખાતું બેંક ખાતું રોકડ ખાતું અગાઉ આવી ગયું છે ફર્નિચર ખાતું ફની મારુતિ ફર્નિચર માટનું ખાતું અને ઉપાળ ખાતું તો આ પ્રકારે આપણે ખાના તૈયાર કરશું વન બાય વન બબ્બે લાઈનના જ તમારે તૈયાર કરવાના છે કારણ કે બાકી શોધવા કીધી નથી માત્ર તમારે એન્ટ્રી જ કરવાની છે ખતવણી જ કરવાની છે તો આ રીતે તૈયાર કરશું ઉધાર ખરીદ ખાતું ઉધાર જમા તારીખ વિગત નો નોપા રકમ રૂપિયા તારીખ વિગત નોપા રકમ રૂપિયા તમામ ખાતા તૈયાર થઈ ગયા બાદ વન બાય વન વ્યવહારોની ખતવણી કરતા જઈશું તારીખ પહેલી તો આ રીતે જ્યારે આમનોન પરથી ખતવણી કરતી વખત આપણે આમનોદને ધ્યાનમાં લઈશું હવે આપણે વ્યવહારને જોઈશું નહીં તો પહેલી તારીખનો વ્યવહાર છે ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે હવે ખરીદ ખાતે ઉધાર હોવાથી ખરીદ ખાતામાં આપણે આવી જઈશું ખરીદ ખાતામાં ઉધાર બાજુ તારીખ લખશું બે હજાર પંદર જુલાઈ પહેલી તારીખ ફોરમ ખાતે વિરુદ્ધનું ખાતું લખવાનું બરાબર ખરીદ ખાતામાં ઉધાર બાજુ વિરુદ્ધનું ખાતું ફોરમ ખાતે ચાર હજાર પાંચસો એ જ રીતે ફોરમ ખા ફોરમના ખાનામાં સોરી ફોરમના ખાતામાં જમા બાજુ લખાશે તારીખના ખાનામાં તારીખ પહેલી જુલાઈ બે હજાર પંદર વિરુદ્ધનું ખાતું કયું છે ખરીદ ખાતે પિસ્તાલીસ હજાર નેક્સ્ટ તારીખ ત્રણ રોકડ ખાતે તે મૂડી ખાતે હવે રોકડ ખાતે ઉધાર છે તો રોકડ ખાતામાં આપણે જઈશું રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે તારીખ ત્રણ જુલાઈ બે હજાર પંદર વિરુદ્ધનું ખાતું કયું છે મૂડી ખાતે સાહીઠ હજાર હવે મૂડી ખાતામાં જમા બાજુ તે મૂડી ખાતે હોવાથી મૂડી ખાતામાં જમા બાજુ લખાશે તારીખમાં ત્રણ જુલાઈ બે પંદર રોકડ ખાતે રકમમાં લખીશું સાહીઠ હજાર નેક્સ્ટ તારીખ પાંચ અવધ ખાતે તે રોકડ ખાતે અવધ ખાતે ઉધાર હોવાથી અવધના ખાતામાં આવી જઈશું ઉધાર બાજુ તારીખ પાંચ જુલાઈ બે હજાર પંદર રોકડ ખાતે પાંચ હજાર હવે અવધના ખાતામાં ખતવણી થઈ ગઈ ત્યાર પછી રોકડ ખાતામાં જમા બાજુ રોકડ ખાતા આપણે આગળ બનાવ્યું છે તો તેમાં જમા બાજુ લખશું પાંચ જુલાઈ બે હજાર પંદર અવધ ખાતે પાંચ હજાર નેક્સ્ટ તારીખ છ શનિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે શનિ ખાતે ઉધાર હોવાથી શનિના ખાતામાં ઉધાર બાજુ લખાશે છ જુલાઈ બે હજાર પંદર વેચાણ ખાતે એકવીસ હજાર છસો ત્યાર પછી તે વેચાણ ખાતે હોવાથી વેચાણના ખાનામાં લખશું જમા બાજુ વેચાણ ખાતું જમા થાય છે એટલે જમા બાજુ લખશું વિરુદ્ધનું ખાતું શનિ ખાતે એકવીસ હજાર છસો નેક્સ્ટ તારીખ આઠ બેંક ખાતે તે રોકડ ખાતે હવે બેંક ખાતે ઉધાર હોવાથી બેંકના ખાનામાં ઉધાર બાજુ વિરોધનું ખાતું કયું છે રોકડ ખાતે રકમ કેટલી છે અગિયાર હજાર એ નોંધ કર્યા બાદ રોકડ ખાતામાં જઈશું જમા બાજુ રોકડ ખાતું અગાઉ બનાવ્યું છે આપણે લક્ષુ તારીખ આઠ બેંક ખાતે વિરોધનું ખાતું કયું છે બેંક ખાતું અગિયાર હજાર આ પ્રકારે નોંધ કરશું ત્યાર પછી તારીખ નવ ફર્નિચર ખાતે તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ ફર્નિચરની ઉધાર બાજુ લખાશે તારીખ નવ મારુતિ ફર્નિચર માર્ટ ખાતે ત્રણ હજાર બસો હવે મારુતિ ફર્નિચર માર્ટના ખાતામાં જમા બાજુ કારણ કે મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું જમા છે તો જમા બાજુ લખાશે તારીખ નવ ફર્નિચર ખાતે ત્રણ હજાર બસો ત્યાર નો વ્યવહાર ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે હવે ઉપાડ ખાતે ઉધાર હોવાથી ઉપાડ ખાતાની ઉધાર બાજુ લખાશે રોકડ ખાતે ચાર હજાર પાંચસો હવે રોકડ ખાતું આપણે અગાઉ બનાવ્યું છે તો તે રોકડ ખાતું અગાઉ બનાવ્યું છે તો લખીશું તારીખ અગિયાર ઉપાડ ખાતે ચાર હજાર પાંચસો તો આ રીતે દરેક ખાતા વહીમાં દરેક ખાતા ખોલીને આ રીતે ખતવણી કરીશું ખતવણી થઈ ગયા બાદ સરવાળો કરવાનો હોય છે પરંતુ અહીંયા તમને ખાતાની બાકી પૂછી નથી તો અહીંયા આપણે ખાતા આ રીતે બનાવશું